નમસ્કાર, હું આકાશ મોદી ધી ગુરુકુળમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છીએ ભારતમાં એક એવા ટોપિકની કે જે ખાસ કરીને 1950થી દેશની સાથે સતત ચાલતો આવે છે. આજે પણ એટલો જ એનો મહિમા છે જેટલો 1950માં મહિમા હતો. તો એ ટોપિક કયો છે? 1950થી સતત ભારતની તકદીર અને તસવીરને બદલી રહ્યો છે, સતત ભારતની અંદર એક નવા નવા પ્રમાણ આપી રહ્યો છે, અને હાલની તારીખમાં પણ ભલે એનું નામ બદલાઈ ગયું છે તેમ છતાં બી જે દેશની અંદર રહેલા વૃદ્ધિ અને વિકાસના જે મૂળ આંકડાઓ છે તેની ઉપર આજે બી એક કામ કરી રહ્યો છે. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ઇન્ડિયન ઇકોનોમીની અંદર એક એવા ટોપિકની જેને તમે વર્તમાનમાં નીતિ આયોગ વિશે જાણો છો. વર્તમાનમાં આપણે શું ઓળખીએ છીએ? નીતિ આયોગ. પણ નીતિ આયોગ પહેલા મારે તમને થોડા પાછળ લઈ જવા છે, જે છે પ્લાનિંગ કમિશન, એટલે કે આયોજન પંચ. આપણો જે આખો મૂળ વિસ્તાર છે, જે મૂળ વિચાર છે, એ આના ઉપર ટકેલો છે. તમને જેમ ખબર છે કે 1947 15 ઓગસ્ટ દેશની આઝાદી, આ આઝાદી આપણને 250 વર્ષે મળી. ઘણા દંડ આપણે આની પાછળ ભોગવ્યા છે, ઘણા શહીદો આની પાછળ ખપી ગયા છે, અને દેશની અંદર આ આઝાદી એ આપણને કોઈ ભીખમાં મળેલી આઝાદી નથી, આપણે ક્રાંતિ કરીને મેળવેલી આઝાદી છે. આ જે આઝાદી છે મિત્રો, એની સાથે દેશમાં અમુક સમસ્યાઓ પણ સામે આવી. સમસ્યાઓ કઈ કઈ હતી? તો સમસ્યાઓ હતી ભારતની અંદર રહેલી ગરીબી, બેરોજગારી, ભૂખમરી, બીમારી, દેશની અંદર જીડીપીના ન્યૂનતમ આંકડાઓ, અને સાથેની સાથે એવા કરોડો અસાક્ષર લોકો જેમની સાથે આ દેશને આગળ વધારવાનો હતો. એટલે જો હું મોટા પ્રમાણમાં કહેવા જઉં તો ભારતના પાસે 3 સમસ્યાઓ હતી, સામાજિક, આર્થિક અને રાજનૈતિક સમસ્યા. સામાજિક અને રાજનૈતિક સમસ્યાનું નિવારણ બંધારણ લાવે છે, પણ આર્થિક સમસ્યાનું શું? એક મોટો પ્રશ્ન હતો. આ દેશની અંદર જે મૂળ ફંડામેન્ટલી ડેમેજીસ થયા છે, એ ડેમેજીસને પૂરી કઈ રીતે કરવા? આવા ઘણા બધા મુદ્દાઓ, વિચારો, ચર્ચાઓ સાથે જ્યારે આપણે આગળ વધતા હોઈએ ત્યારે આપણને એમ થાય કે એ સમયના જે સત્તાધીશો હતા એમના માથે ખરેખર કાંટાનો તાજ હતો, જે આપણને આજે એવું લાગે છે કે પહેલા પ્રધાનમંત્રી કે પહેલા ગૃહમંત્રી, પણ એમને એ પોતે જ જાણે છે કે એ સમયની અંદર એ કઈ કઈ સિચ્યુએશનને ફેસ કરી શક્યા હશે. અને આ જ આર્થિક સમસ્યાઓના નિવારણ માટે શું કરવું, એ બી એક બહુ મોટો પ્રશ્ન હતો. દેશની અંદર રહેલા મૂળ રૂપથી જે સંસાધનો છે, એ સંસાધનોનો ઉપયોગ સમાજની અંદર સરખા વિતરણના પ્રણાલીના આધાર ઉપર કઈ રીતે લઈ જવો? દેશની અંદર રહેલે મૂળ જે રિસોર્સિસ છે, એ રિસોર્સિસનો ખાસ કરીને ઉપયોગ ગરીબો પ્રત્યે કઈ રીતે કરવો? એવી કેવી પદ્ધતિ બનાવી કે જે પદ્ધતિની અંદર સરકાર ઉપરથી એ લાભ પહોંચાડે અને એ લાભ નીચે ગરીબો સુધી પહોંચે? આના ઉપર જે વિચાર વિમર્શ, જે મંથન ચાલ્યા, એના પરિણામ સ્વરૂપ રશિયાથી પ્રેરિત થઈને ભારત સરકારે 15 માર્ચ 1950ના રોજ દેશમાં પ્લાનિંગ કમિશનની સ્થાપના કરી. પ્લાનિંગ કમિશનનું જે ચેપ્ટર છે આપણે અલગથી આખું ભણવાનું જ છે, પણ અહીંયા હું તમને ખાલી તમારી પૂર્વ ભૂમિકાઓ બાંધી રહ્યો છું કે ખરેખર શું થયું હતું. તો 15 માર્ચ 1950ના રોજ પ્લાનિંગ કમિશનની સ્થાપના કરી છે, અને આ જે પ્લાનિંગ કમિશનની સ્થાપના થઈ છે એના પરિણામ સ્વરૂપ 1 એપ્રિલ 1951થી ભારતમાં શરૂ થઈ હતી પ્રથમ પંચવર્ષીય યોજના, ફર્સ્ટ 5-યર પ્લાન. દર 5 વર્ષની આ યોજના હતી જે 1 એપ્રિલે ચાલુ થતી હતી
અને 31 માર્ચે પૂરી થતી હતી। આ રીતે સંપૂર્ણ યોજનાઓનો આખો આધાર રહ્યો, સંપૂર્ણ યોજનાઓની આખી ચર્ચા રહી। પણ સમય જતા આ જે સંસ્થા હતી જે આપણે યુએસએસઆર થી પ્રેરિત થઈને બની હતી અને 1950 થી લઈને 1990 સુધી કે જ્યાં સુધી ભારતે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશનને હેન્ડલ ના કર્યું, સ્વીકાર્યું નહીં, ત્યાં સુધી આપણો મૂળ સ્વભાવ હંમેશા સમાજવાદી રહ્યો, સામ્યવાદથી ઘણા નજીક રહ્યા। રશિયાના તો આપણે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર એજન્ટ કહેવાતા હતા। આવી બધી પરિસ્થિતિઓની વચ્ચે પ્લાનિંગ કમિશનનું જે સંપૂર્ણ મોડલ હતું એ કલ્યાણકારી, લાભકારી અને સુખદકારી મોડલ હતું। પણ 1991માં જ્યારે ભારતનું બેલેન્સ ઓફ પેમેન્ટ હલવા લાગ્યું અને તે સમયના નાણામંત્રી અને વર્તમાન તત્કાલીન વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહે ઓગસ્ટ મહિનામાં લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશનને એક્સેપ્ટ કર્યું। લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશનને એક્સેપ્ટ કરતા જ ભારતે પોતાની 40 વર્ષ જૂની સંપૂર્ણ ઐતિહાસિક પરંપરાને તોડતા આપણે પહોંચ્યા મૂડીવાદની અંદર અને આપણે એક મોડલ સ્વીકારીએ છીએ જેને કહીએ છીએ ટીના મોડલ, ધેર ઇઝ નો અલ્ટરનેટિવ। આ મોડલ રોનાલ્ડ રીગન અને માર્ગરેટ થેચરે ભેગા થઈને નીકાળ્યું હતું, એટલા માટે આને કહેવાય છે રીગનિઝમ એન્ડ થેચરિઝમ। અને આ જે આખું મોડલ હતું એ લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન ઉપર જ આધારિત રાખતું આખું મોડલ હતું। 1991માં વિશ્વના ઘણા બધા દેશો સાથે આ જ ટ્રીટમેન્ટ થઈ જે ટ્રીટમેન્ટ ભારત સાથે થઈ, જેની પાછળનું કારણ એ હતું કે 1989માં જર્મન વોલના પડવાના કારણે યુએસએસઆરનું માનસિક પતન થઈ ગયું અને યુએસએસઆરના 16 દેશોમાંથી 15 દેશો કોમન ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ તરીકે સામે આવ્યા અને રશિયા અલગ થઈ ગયું। રશિયા હવે મહાસંઘમાંથી છૂટું પડી ચૂક્યું હતું અને એક સ્વતંત્ર દેશ તરીકે કામ કરી રહ્યું હતું। આ જે સામ્યવાદનું આખું જે પતન થઈ ગયું એ સામ્યવાદના પતનના કારણે મૂડીવાદીઓની એકલાઓની જીત થઈ ગઈ અને આ જ મૂડીવાદીઓની એકલાઓની જીત જે ક્યાંક ને ક્યાંક ભારત ઉપર બી અસર કરવાની હતી। કારણ કે મેં તમને કીધું એમ કે 40 વર્ષ સુધી તો આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર આપણને રશિયાના એજન્ટ તરીકે જ જોવામાં આવતા હતા। આવી બધી પરિસ્થિતિઓમાં આપણે પાછું પોતાનું ફંડામેન્ટલ મોડલ બદલી નાખ્યું અને મૂડીવાદ તરફ જતા રહ્યા। એક સામાન્ય આધાર ઉપર કહું તો એક નાનો જો હું ફિગર ડ્રો કરું તો આ ભારતનું બેલેન્સ છે અને આ બંને મૂડીવાદ અને સામ્યવાદ છે। આજે 1950 થી 1990ની વચ્ચે આપણે જ્યાં હતા એ હતું ભારત સામ્યવાદી અને 1991 પછી હવે આપણે જ્યાં છીએ એ છે ભારત મૂડીવાદી। આ બી એક ઘટના બની જે આપણે દેખી શકીએ છીએ, સમજી શકીએ છીએ અને આના કારણે પાછું જે પ્લાનિંગ કમિશન હતું એના ઉપર ચેલેન્જીસ ઊભી થઈ। પ્લાનિંગ કમિશન શરૂઆતમાં સમાજવાદી રહ્યું, એના પછી મૂડીવાદી થઈ ગયું। પણ અહીંયા દેખવાની વાત એ છે કે પ્લાનિંગ કમિશનનું પોતાનું કોઈ બી ઇન્ડિજિનિયસ મોડલ નથી, પોતાનું કોઈ બી દેશી મોડલ પ્લાનિંગ કમિશને ભારતના સંદર્ભમાં એડોપ્ટ નહોતું કર્યું અને એના પછી કામકાજ શરૂ થાય છે એલપીજી મુજબ। 1999 સુધી આવતા આવતા પ્લાનિંગ કમિશન પોતાના વિઝનને ગુમાવી બેઠું, પ્લાનિંગ કમિશન પોતાના લર્નિંગ પ્રસ્પેક્ટને ગુમાવી બેઠું અને પ્લાનિંગ કમિશનને ભારતના સ્તર ઉપર જૂની, વૃદ્ધ થયેલી અને મરી ગયેલી સંસ્થા તરીકે જોવામાં આવ્યું। જેની એક ઘટના એ બની કે જ્યારે અટલ બિહારી વાજપેયી 1999માં 5 વર્ષ માટે પૂર્ણકાલીન પ્રધાનમંત્રી બન્યા તો પ્રધાનમંત્રી પ્લાનિંગ કમિશનના અધ્યક્ષ હોય છે અને પ્રધાનમંત્રી બન્યા પછી એ પ્લાનિંગ કમિશનની મીટિંગમાં જાય છે। પ્લાનિંગ કમિશનના એ સમયના જે સભ્યો હતા તેમણે પ્રધાનમંત્રીને બધી જ ભારતની સમસ્યાઓ ગણાવી દીધી। પ્રધાનમંત્રી 1.5 કલાક સુધી આ સમસ્યાઓને સાંભળતા રહ્યા અને એના પછી પ્રધાનમંત્રીએ પૂછ્યું નિવારણ શું છે આનું, અને એક બી સદસ્ય એવા નહોતા કે જેવું કહી શકે કે આનું નિવારણ શું છે। તે જ સમયે અટલ બિહારી વાજપેયીએ કીધું હતું
કે આવી સમસ્યાઓ તો હું કેજીના બાળકને પૂછું ને તો બી એને ખબર હોય. અહીંયા તમે સમસ્યા માટે નહીં, અહીંયા તમે નિવારણ માટે બેઠા છો. અને ત્યારે એમને કીધું હતું કે આ સંસ્થામાં બદલાવની જરૂરત ખાસી એવી છે, પણ ગઠબંધનની સરકાર હોય એટલે બહુ તાલમેલ બેસાડી ના શકાય. 2004 પછી ભારતની અંદર જે સંસ્થા સંગઠનો ચાલી, જે સરકાર ચાલી, તે બી પ્લાનિંગ કમિશનની અંદર રિફોર્મ્સ લાવવા માટે સતત મનમોહન સિંહ સાહેબ બી પોતે પ્રયત્ન કરતા રહ્યા. 2010-11 અંદર તો ખુદ સરકારની પોતાની એક ઓફિશિયલ રિપોર્ટ હતી કે પ્લાનિંગ કમિશનને ક્યાં તો બંધ કરવાની જરૂર છે, ક્યાં તો એને સિરિયસલી એમાં સુધાર લાવવાની જરૂર છે, પણ કશું થઈ ના શક્યું. કારણ કે અગેન ગઠબંધનની સરકાર હતી અને 2004-2014 વચ્ચેનો સમય તો રાજનૈતિક ઇતિહાસનો બહુ એવો જબરજસ્ત સમય રહ્યો છે, જેની અંદર પહેલીવાર આપણને એવી ખબર બી પડી કે સત્તામાં રહેવા માટે સત્તામાં હોવું જરૂરી નથી, ક્યાંક બહારથી બી સત્તા ક્યાંક ને ક્યાંક ચલાવી શકાય છે. અને આ જ સમયગાળા દરમિયાન રાજ્યો અને કેન્દ્ર વચ્ચે પ્લાનિંગ કમિશનના કારણે ઝઘડા શરૂ થઈ ગયા, જેમાં ખાસ કરીને ગુજરાત એનો મોટો ભોગ બનતું હતું. ગુજરાત ઉદ્યોગ માંગે તો ઉદ્યોગ ના મળે, સેવા માંગે તો સેવા ના મળે, ગુજરાત પોતાના અર્નિંગના હિસાબથી રેવન્યુ શેરિંગ માંગે તો એ બી ના મળે, ગુજરાતની અંદર જ્યારે જ્યારે કોઈ બી વસ્તુની ડિમાન્ડ કરવામાં આવી હતી તો એ ડિમાન્ડને હંમેશા રાજનૈતિક ચશ્માથી દેખવામાં આવતી હતી. આ બધો ઘટનાક્રમ એવો હતો જે ગુજરાતના સીએમ સાથે ચાલતો રહ્યો. અને ગુજરાતના સીએમની સાથેની સાથે જે જગ્યાઓ પર કોંગ્રેસની સરકારો નથી તે રાજ્યો સાથે બી આવા દુર્વ્યવહાર થયા છે એની માહિતીઓ મળી હતી. આ જ પરિણામ સ્વરૂપ પ્લાનિંગ કમિશન ઉપર વારે તહેવારે પ્રશ્નો ઊભા થતા રહ્યા. અને આ જ પ્રશ્નોના કારણે પ્લાનિંગ કમિશનની જે રેપ્યુટેશન હતી એ રેપ્યુટેશન ધીરે ધીરે ડેમેજ થવા લાગી. હું એવું નથી કહેતો કે પ્લાનિંગ કમિશન ખોટી સંસ્થા છે. પ્લાનિંગ કમિશને જે ભારતને આપ્યું છે એ જ્વલ્લે જ બીજી કોઈ સંસ્થા હશે કે જેને ભારતને આ બધું પ્રદાન કર્યું છે. કારણ કે જ્યારે આપણે 1951 અંદર પ્લાનિંગ કમિશને પોતાની પહેલી યોજના લાવી તે એ યોજનાનું કદ માત્ર 1900 કરોડ રૂપિયા હતું. જ્યારે પ્લાનિંગ કમિશન પોતાની છેલ્લી 12મી યોજના લાવે છે તે એ યોજનાનું કદ 27 લાખ કરોડનું હતું. 65 વર્ષની અંદર તમે 1900 કરોડથી 27 લાખ કરોડ સુધી પહોંચી ગયા અને ભારત સરકારની પોતાની ટોટલ રેવન્યુ 58 લાખ કરોડને પાર થઈ ગઈ. આ બધી જ વસ્તુઓ પ્લાનિંગ કમિશનના કારણે જ થઈ શકે છે. અને એ સંસ્થા એટલા માટે ભારતની અંદર શરૂ થયેલી સંસ્થાઓમાંથી અતિ મહત્વપૂર્ણ સંસ્થાઓ બની જાય છે. પણ આપણે એ વાતને બી ના નકારી શકીએ કે પ્લાનિંગ કમિશન સમયની સાથે પોતાના વિઝન, પોતાના ગોલ અને ગ્રાઉન્ડ રિયાલિટીને ગુમાઈ ચૂક્યું હતું. પ્લાનિંગ કમિશન જે ખરેખર ગરીબો માટે, બેરોજગારો માટે, એમના નિવારણ માટે જે સંસ્થા બનાવવામાં આવી હતી એ સંસ્થા હવે ક્યાંક ને ક્યાંક એક બીજા જ અલગ મોડલ ઉપર કામ કરી રહ્યું હતું. પ્લાનિંગ કમિશનને છૂટ રાજનૈતિક સલાહ આપવાની હતી, રાજનૈતિક ભોગ બનવાની નથી. અને આ જ સમય દરમિયાન 2014 સત્તાનું પરિવર્તન થાય છે. સત્તાના પરિવર્તનની અંદર પ્લાનિંગ કમિશનને બહુ તબક્કાવાર રૂપથી ખતમ કરી દેવામાં આવ્યું. એટલે કે લગભગ પ્લાનિંગ કમિશનને ખતમ કરવાની જે તારીખ હતી એ 1/9 થી શરૂ થઈ ચૂકી હતી 2014માં. અને એની પહેલા એક ઘોષણા થઈ ચૂકી હતી 15 ઓગસ્ટ 2014ના રોજ કે પ્લાનિંગ કમિશનના તમામ કાર્યોને સમાપ્ત કરી દેવામાં આવશે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે કરી હતી. કુલ મળીને જોવા જઈએ તો 2014નો છેલ્લો જે આખો વર્ષનો તબક્કો હતો એ પ્લાનિંગ કમિશન માટે સમાપ્તિનો તબક્કો હતો. પણ સવાલ એ હતો કે પ્લાનિંગ કમિશન નહીં રહે તો શું આવશે? કારણ કે પ્લાનિંગ કમિશને જે દેશને આપ્યું છે એ તો નકારી ના શકાય, પ્લાનિંગ કમિશને જે આ ભારતની અંદર કામ કર્યું છે એને બી નકારી ના શકાય. તો ચલો તમે પ્લાનિંગ કમિશનને ખતમ કરશો એ વસ્તુને માન્યતા મળશે, પણ પ્લાનિંગ કમિશનને ખતમ કર્યા પછી તમે પ્લાનિંગ કમિશન કરતા બી વધુ આધુનિક, વધુ ઉચ્ચ અને વધુ ક્વોલિફાઈડ સંસ્થા લઈને આવશો તો એ સંસ્થા કઈ હશે? અને એ જ સંસ્થા એટલે કે ભારતની અંદર નીતિ આયોગ.
जे नीति आयोग 1 जानुआरी 2015 थी अस्तित्व में आई है अने त्यारथी आपणा देश में आ संस्था काम करी रही है। आ संस्था ने लगभग 5.5 वर्ष पूरा थई चुक्या छे। आंतरराष्ट्रीय संस्था आंतरराष्ट्रीय स्तर पर आ संस्थाए पोताना नामने वधु उज्ज्वल कर्युं छे। इवन त्यां सुधी के युएनओना एक समयना महामंत्री बान की मून ते पण जनरल असेम्बली में कही चुक्या छे कि अत्यारे जो विश्वनी अंदर सौथी आधुनिकतम संस्थाओमांथी कोई संस्था होय तो नीति आयोग छे। अने आ नीति आयोग मांथी विश्वना दरेक देशोए काम करवानी प्रेरणा लेवी जोईए। तो आवी बधी परिस्थितिओनी वच्चे ज हवे आपणा माटे एक टॉपिक आवे छे, नीति आयोग, नेशनल इंस्टीट्यूशन फॉर ट्रांसफॉर्मिंग इंडिया, राष्ट्रीय भारत परिवर्तन संस्थान। आ एक महत्वपूर्ण टॉपिक छे। जराक समझिए शू छे आ नीति आयोग। जेम तमे तमारी स्क्रीन ऊपर जोई सको छो मित्रों, नेशनल इंस्टीट्यूशन फॉर ट्रांसफॉर्मिंग इंडिया आ भारतनी अंदर थिंक टैंक ऑफ इंडिया नू काम करे छे। आजादीना 75 वर्ष थवा आवशे अने 75 वर्षोनी अंदर भारत पासे कुल मळीने 3 थिंक टैंक ऑफ इंडिया भी नथी बनी। ज्यारे के अमेरिकानी अंदर अमेरिकन सरकार ने सलाह आपवा माटे આવી થિંક ટેન્ક જે છે એની સંખ્યા લગભગ 1200થી વધારે છે। આ સંસ્થાઓનું કામ જ છે કે સરકારને સાચી સલાહ આપવી, સાચું માર્ગદર્શન આપવું, ક્યાં નુકસાન થઈ શકે છે અને ક્યાં વધુ નફો થઈ શકે છે તે બાબતોની જાણ કરવી, ઇવન ત્યાં સુધી કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર એવી કઈ મૂવમેન્ટ ચલાવવી જેનાથી ભારતનું નામ મોટું થઈ શકે છે અને ખાસ કરીને સરકારની રેપ્યુટેશનમાં વધારો થઈ શકે છે। એટલે કે આ પૂર્ણ રૂપથી સરકારને વફાદાર સંસ્થા છે અને આ સંસ્થાનું મુખ્ય કામ જ છે રાજનૈતિક સલાહો આપવાનું। તો રાજનૈતિક, આર્થિક, આંતરરાષ્ટ્રીય બાબતોની સલાહ આપવા માટે આ સંસ્થા પોતાનું કામ કરતી હોય છે। આ સંસ્થાને એટલે જ કહેવાય છે થિંક ટેન્ક, સરકાર માટે વિચારવાનું કામ કરે છે। હવે અત્યાર સુધી તમને જેમ ધ્યાન છે કે આપણે કુલ 15 વર્ષની આપણે કુલ અત્યાર સુધી પ્લાનિંગ કમિશનમાં 5 વર્ષની યોજનાઓ લાયા છીએ, એટલે કે કાળક્રમ કેટલો હોય? 5 વર્ષનો હોય, જે 1 એપ્રિલથી ચાલુ થાય અને 31 માર્ચે પૂરી થઈ જાય। આ 5 વર્ષનો જે આખો કાળક્રમ હોય એમાં આપણે નાના નાના ગોલ સેટ કરતા હોઈએ અને આ જે નાના નાના ગોલ સેટ થાય એને અચીવ કરતા જઈએ અને પછી પાછો એ નવો પાછો 5 વર્ષનો કાળક્રમ લાવતા હોઈએ। એને જ આપણે કહેતા હોઈએ છીએ પહેલી પંચવર્ષીય, બીજી પંચવર્ષીય, ત્રીજી પંચવર્ષીય, ચોથી પંચવર્ષીય, આ રીતે જ આને આપણે નામ આપતા હોઈએ છીએ। પણ હવે સરકારને એવું લાગવા લાગ્યું છે કે 5 વર્ષનો જે કાળક્રમ હતો એ એટલા માટે આપણે સ્વીકાર્યો હતો કારણ કે એ સમયમાં ભારત પાસે રૂપિયા નતા। માનો કે 1951ની અંદર જ ભારતે વિચાર્યું હતું કે 20 વર્ષની યોજના લઈએ, 20 વર્ષનો આખું એક મુદ્દો ચિત્રી દઈએ। પણ માનો કે 4થા જ વર્ષે ભારતમાં યુદ્ધ આવી ગયું હોત, તો માનો કે 7મા વર્ષે ભારતમાં દુષ્કાળ આવી ગયો હોત, તો શું પાછળની યોજનાઓ ધૂંધલી ના થઈ જાત? શું આપણે ટોટલી ડાર્ક સ્પોટમાં ના જતા રહેત? આ કારણોથી રશિયાએ આપણને એવી સલાહ આપી હતી કે અત્યારે ભારત એ પરિસ્થિતિમાં નથી કે લાંબી લચક યોજનાઓ લઈને આવે, એના કરતાં તમે નાની નાની યોજનાઓ લાવો, મધ્યમ સ્તરની યોજનાઓ લાવો અને એ યોજનાઓને અચીવ કરતા જાઓ, એટલે તમને આગળના ફ્યુચરનું વિઝનનું આપોઆપ ખબર પડશે। આ જ વસ્તુને ધ્યાનમાં રાખતા આપણે કુલ ભારતની અંદર 2017 સુધી 5 વર્ષીય યોજનાઓ ચલાવી છે। પણ જ્યારે હવે આપણે તાકાતવર છીએ, વધુ શક્તિશાળી છીએ, આર્થિક બાબતોથી વધારે સક્ષમ છીએ, આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ભારતનો ડંકો વાગે છે, ત્યાં એ સમયની અંદર હવે 5 વર્ષની યોજના લાવવાની જરૂર નથી, પણ એની અંદર હવે અપગ્રેડ થવાની જરૂર હતી। અને આ જ કારણોથી ભારત સરકાર 5 વર્ષની યોજનાઓને છોડી દે છે અને લઈને આવે છે 15 વર્ષની લાંબી યોજના। તો આ 15 વર્ષોનું લાંબા સમયનું એક વિઝન હતું અને આ વિઝનને આપણે નામ આપ્યું રાષ્ટ્રીય વિકાસ કાર્યક્રમ, નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ। એટલે કુલ મળીને જોવા જઈએ તો નીતિ આયોગની આવવાની સાથે જ ઘણી બધી જે ચર્ચાઓ હતી, વિચારણાઓ હતી અને ભારત પોતાના જે સ્વપ્ન જોઈ રહ્યા હતા એને સરકારે પોતાના સ્વપ્ન બનાવ્યા
અને એને પૂરું કરવાનો પ્રયત્ન કર્યો. એટલે તમારે હવે 5 વર્ષની જે યોજનાઓ છે મિત્રો, એ 5 વર્ષની યોજનાઓ, છેલ્લી યોજના 12મી હતી જે 31 માર્ચ 2017 ના રોજ પૂરી થાય છે, અને હવે આપણી જે નવી યોજના ચાલુ થાય છે એ છે 1 એપ્રિલ 2017 થી 15 વર્ષની યોજના. તો આવો સમજીએ કે 15 વર્ષની આ યોજનાના ભાગ કઈ રીતે પડ્યા છે અને 15 વર્ષની યોજનામાં અત્યારે આપણે કયા સ્તર ઉપર કામ કરી રહ્યા છીએ. તો આવો એની ચર્ચા કરીએ, એની મુદ્દાને આગળ વધારીએ. તો દેખીએ મિત્રો શું છે આપણા 15 વર્ષનું લાંબુ વિઝન, શું છે 15 વર્ષનો લાંબો એક સમય જેની પર અત્યારે હાલની તારીખમાં નીતિ આયોગ કામ કરી રહ્યું છે. 1 એપ્રિલ 2017 થી આમનો પ્લાન ચાલુ થશે જે 31 માર્ચ 2032 સુધી પૂરો થશે. એટલે કે કુલ મળીને 15 વર્ષનો આખો પ્લાન છે. આ પ્લાનને સુખ સુવિધા ખાતર 3 ભાગમાં વહેંચીએ છીએ, જેમાં સૌથી પહેલો પ્લાન છે એક્શન પ્લાન 3 વર્ષ માટે 2017 થી 2020, જે 31 માર્ચ 2020 ના રોજ પૂરો થઈ ગયો છે. લાખો આ પ્લાન જે છે 3 વર્ષનો પૂરો થઈ ગયો છે. 7 વર્ષ માટે 2017 થી 2024, અને 15 વર્ષ માટે 2017 થી 2032. કોઈ એવું ના કરતા કે 15 વત્તા 7 વત્તા 3 ને 25 વર્ષ પૂરા, નહીં નહીં, આ પ્લાન 15 વર્ષનો જ છે. પણ 15 વર્ષના પ્રથમ તબક્કાને એક્શન પ્લાન કહેવાશે, જે 2017 થી 2020 હશે. એના બીજા તબક્કાને સ્ટ્રેટેજી પ્લાન કહેવાશે, જે 2017 થી 2024, એટલે કે 4 વર્ષ માટે હશે. 3 વર્ષ અહીંયા, બીજા 4 વર્ષ, અને એના પછી છે 10 વર્ષનો પ્લાન, જે 2015 થી 2032ની વચ્ચે રહેશે, જેમાં 3 વર્ષ અહીંયા પૂરા થાય છે, 7 વર્ષ અહીંયા પૂરા થાય છે, અને એના પછીના જે વર્ષો છે એ આગળ વધે છે. એટલે કુલ મળીને જોવા જઈએ તો આપણો આ એક સ્ટ્રેટેજી પ્લાન અને એક્શન પ્લાન એ બી આનો જ ભાગ છે, અને આ બધું ભેગું થઈને બને છે કેટલા વર્ષ માટે? 15 વર્ષ માટે. કેટલા વર્ષ માટે બને છે? 15 વર્ષ માટે. પણ અત્યારે આપણી પાસે હાલની તારીખમાં કયા પ્લાનની ચર્ચાના સંદર્ભ રહ્યા છે? તો એ પ્લાનની ચર્ચાના સંદર્ભ છે એક્શન પ્લાન. સરકાર જ્યારે બી સ્ટ્રેટેજી પ્લાનનો ડ્રાફ્ટ પ્રસ્તુત કરશે તો પાછા આપણે મળીશું આની ચર્ચા કરવા માટે. અત્યારે હાલની તારીખમાં કોવિડના કારણે સરકારના જે અત્યારના જે ગોલ છે અલગ છે, એટલે સરકારે સ્ટ્રેટેજી ડ્રાફ્ટને હજી નીકાળ્યો નથી બહાર, પણ આપણી પાસે એક્શન પ્લાનના પૂરેપૂરા ડ્રાફ્ટ છે, આપણે એની ચર્ચા કરીશું. મૂળ રૂપથી જે ફોકસ પોઈન્ટ છે એ ફોકસ પોઈન્ટ આ 3 રહ્યા છે, કે વૈશ્વિક અર્થતંત્રની સાથે સંબંધ બનાવો, વધુમાં વધુ ઇન્ટરનેશનલ રિલેશન્સ ડેવલપ કરી શકાય, વધુમાં વધુ દેશો સુધી પહોંચી શકાય, અત્યાર સુધી જ્યાં ભારતની હાજરી ન હતી એ ભારતની હાજરી ત્યાં નોંધી શકાય, એ બધું જ અહીંયા કરવાનો પ્લાન આની સાથે જોડાયેલો છે. બીજો મુદ્દો છે દેશના અર્થતંત્રને વધુ ઉદાર બનાવવું, દેશના દરવાજા ખોલવા, આંતરરાષ્ટ્રીય કંપનીઓને ભારતમાં આવવા માટેનું આમંત્રણ આપવું, ભારતની જમીન, ભારતના લેબર, ભારતની ઇલેક્ટ્રિસિટી, ભારતની મશીનરીનો યુઝ કરી શકે એના માટે સુખ સુવિધાઓ સંપન્ન કરવું, અને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ભારત ચાઇના પછીનો બીજા ક્રમની અંદર પોતાની જગ્યા બનાવી લે અને કાળક્રમે ચાઇનાને રિપ્લેસ કરી લે, એવી પણ એક ગણતરી સાથે અહીંયા જોગવાઈ થઈ છે. અને ત્રીજું છે 2014ના સ્તરથી વધુ ઉદારતા ધારણ કરાવવી. આપણે 1991 થી 2014 25 વર્ષ LPGના પૂરા કર્યા હતા, અને આ 25 વર્ષની અંદર ભારત સરકારને બધી જ ખબર પડી ગઈ કે ખરેખર આગળ પાછળ ઉપર નીચે ઊંધું સીધું ક્યાં શું ચાલી રહ્યું છે. એટલે આ સ્થિતિમાં હવે આપણી પાસે એ 25 વર્ષ પછી જે એક્સપિરિયન્સ છે એના આધાર ઉપર આપણે ઉદારતાઓને ધારણ કરતા હોઈએ છે,
અને એનું કામ કરાવતા હોઈએ છે। તો અત્યારે આપણી પાસે જે મૂળ રૂપથી પ્લાન છે એ છે 3 યર્સ નો એક્શન પ્લાન, અને આ એક્શન પ્લાન કોણ હેન્ડલ કરશે? ગવર્નિંગ કાઉન્સિલ હેન્ડલ કરશે। તો નીતિ આયોગની અંદર જે અલગ અલગ કાઉન્સિલ્સ ચાલી રહી છે એ અલગ અલગ કાઉન્સિલ્સની અંદર એક કાઉન્સિલ છે ગવર્નિંગ કાઉન્સિલ, અને 3 યર્સ નો એક્શન પ્લાન એના હેઠળ ચાલી રહ્યો છે। આ જે એક્શન પ્લાન છે મિત્રો, એની અંદર કઈ કઈ જોગવાઈ કરવામાં આવી છે? તો તમે જેમ દેખી શકો છો, 2022 સુધી ખેડૂતોની આવકને બમણી કરવાનો એક પ્લાન છે। ખેડૂતોની આવકને બમણી કરવા માટે શું કરવું? તો જમીનનો ટુકડો એટલો જ છે, તો એમાંથી આવક કઈ રીતે બમણી કરવાની? તો જમીનના ટુકડાને ના એક આવકને ધ્યાન પર લઈએ, અને એના પછી એમાંથી જે અન્ય પેદાશો નીકળી રહી છે એને ધ્યાન ઉપર લઈએ। ફોર એક્ઝામ્પલ, તમને ખબર હશે કે હરિયાણા પંજાબની અંદર ખેતી થયા પછી એ લોકો જે ફૂંસ છે એને બાળી દે છે, અને એના કારણે પ્રદૂષણ બી વધી જાય છે। હવે એ જ ફૂંસનો ઉપયોગ એ લોકો ટોપલી બનાવવા માટે કરી શકે છે, હસ્તકલાના ઉદ્યોગ માટે કરી શકે છે। તો સરકાર અત્યારે એ વિચાર ઉપર કામ કરે છે, અને એવી કંપનીઓ સાથે ડિસ્કશનમાં છે કે જેમની પાસેથી એવો કચરો લઈ લે અને કચરામાંથી કંઈક બેસ્ટ બનાવી આપે। મતલબ કે એમની જે અન્ય આડ પેદાશો છે એ અન્ય આડ પેદાશોમાંથી પણ એમને ઉત્પાદન કરી આપવું, એમની આવકને વધારી આપવી। આ રીતે અલગ અલગ પ્રોજેક્ટના માધ્યમથી ભારતના અલગ અલગ ક્ષેત્રોમાં જે જે જગ્યા ઉપર આ રીતે આવકને બમણી કરવાના પ્લાન છે એની અંદર જમીનના ટુકડામાંથી જે આવક થઈ રહી છે એ તો ઠીક જ છે, પણ એના સિવાય બી અન્ય પેદાશો કે જેનો ઉપયોગ નથી થઈ રહ્યો એમાંથી પણ આવક ઊભી કરવાનો પ્લાન છે। અને સાથેની સાથે જે ખેતીમાં ખર્ચો આવી રહ્યો છે એ ખેતીના ખર્ચાને પણ ટાળવાનો પ્લાન છે, એટલે કે તમારી કોસ્ટિંગ ઘટે, તમારો પ્રોફિટ વધે અને અન્ય આડ પેદાશમાંથી પણ આવક આવે। આ રીતે સરકાર ઈચ્છે છે કે ખેડૂતોની આવકને બમણી કરવામાં આવે। તે જ રીતે ઉદ્યોગ અને સેવાઓની અંદર નોકરીઓનું સર્જન એક મહત્વપૂર્ણ વિષય રહ્યો છે। નિકાસ એટલે કે એક્સપોર્ટને વેગ મળે, અને ખાસ કરીને એક્સપોર્ટના જે જગ્યાઓ છે, એક્સપોર્ટની જે સ્થાન છે એ જગ્યાઓ પર એમ્પ્લોયમેન્ટ બી ક્રિએટ થાય, એટલે કોસ્ટલ એમ્પ્લોયમેન્ટ ઝોન ક્રિએટ કરવામાં આવશે। આ કોસ્ટલ એમ્પ્લોયમેન્ટ ઝોનની ખાસિયત મિત્રો એ છે કે એમાં જે બી વસ્તુઓ બનશે એ વસ્તુઓ દેશમાં નહીં આવે, એ વસ્તુઓ દેશની બહાર જશે અને એ જગ્યા ઉપર જ મેન્યુફેક્ચરિંગ થશે। મતલબ કે તમારા બંદર કિનારાઓની આજુબાજુ જ મોટા ભાગના જે ઉદ્યોગો છે એને જગ્યા એલોટ કરવામાં આવે, ત્યાં જે મેન્યુફેક્ચરિંગ કરે, ત્યાં જ પ્રોડક્શન કરે, ત્યાંથી જ સીધું એક્સપોર્ટ કરે, એટલે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો બી બચી જાય અને આજુબાજુના વિસ્તારની અંદર જે લોકો રહી રહ્યા છે એ લોકોને એમ્પ્લોયમેન્ટ બી મળે। આવા પ્લાન સાથે કોસ્ટલ એમ્પ્લોયમેન્ટ ઝોનનું પણ ચર્ચાનો મુદ્દો બને છે। કામદાર બજારને વધુ મહત્વ આપ્યું, અને ઉદ્યોગોની અંદર જે એનપીએ ક્રિએટ થઈ રહી છે એ એનપીએને રોકવા માટે એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની દ્વારા ટેકો આપવાની વાત છે। મતલબ કે કોઈ ઉદ્યોગ એનપીએ થાય છે, ડિફોલ્ટ થાય છે, તો એની સાથે ડિસ્કશન કરવામાં આવે, નેગોશિએશન કરવામાં આવે, કેમ આવું થયું, શું પ્રોબ્લેમ થઈ, શું આપી શકશો, કેટલું જવા દેવું, આ બધું જ એની અંદર જોડાયેલું છે, જેનાથી કોઈ ઉદ્યોગ કરતા ડરે નહીં અને ઉદ્યોગમાં ડિફોલ્ટ થવા ઉપર એની સાથે જે ક્રિમિનલ જેવો એક વ્યવહાર થાય છે ક્રિમિનલ વ્યવહારને પણ રોકવામાં આવે। કારણ કે ઉદ્યોગ કરવો અલગ વાત છે, ઉદ્યોગ સક્સેસફુલ જવો અલગ વાત છે, અને દરેક વસ્તુની પાછળ એક ઈરાદો હોય। તમે જાણી જોઈને કોઈને નુકસાન પહોંચાડો છો તો તમે ગુનેગાર છો, પણ તમારાથી અજાણે નુકસાન પહોંચી ગયું છે તો તમે ગુનાની સ્થિતિમાં નથી આવતા, એ તમારી ભૂલની સ્થિતિમાં આવે છે। આગળ જોઈએ તો શહેરી વિકાસની ઉપર એ લોકોએ ધ્યાન આપ્યું છે, અને શહેરી વિકાસની અંદર ખાસ કરીને જમીનના ભાવમાં ઘટાડો કરવાની વાત છે અને પરવડી શકે તેવા મકાનોનું નિર્માણ કરવાની વાત છે। મુખ્યમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, અને એ પણ આવાસ યોજના પાછી શહેરોની અંદર મોંઘા વિસ્તારોમાં, એ આવાસ યોજના જેની અંદર ગરીબમાં ગરીબ વ્યક્તિ બી કલ્પના કરી શકે છે કે પોતાનું ઘર એક સારા એરિયામાં હશે તો સસ્તી જમીનો, સસ્તા મકાનો, આ બધો વિચાર એમની સાથે જોડાયેલો છે। શહેરોમાં જે જમીનો ઉપલબ્ધ છે એ ઉપલબ્ધ જમીનો, જે સરકારી જમીનો છે, એને છૂટી કરી નાખવી। છૂટી કરી નાખવાનો મતલબ એ છે કે એને કમર્શિયલ ઉપયોગ માટે આપી દેવો, એટલે કે એને વેચી દેવી કે પછી
ક્યાંક ને ક્યાંક એનો ઉપયોગ કરીને જે ઉદ્યોગ છે, ઉદ્યાન છે, બરાબર, એની અંદર એનો ઉપયોગ કરવો, બાગ બગીચાઓનું નિર્માણ કરવું. ભાડા નિયમોમાં બદલાવ માટે મોડેલ ટેનન્સી એક્ટની જોગવાઈ કરવામાં આવી. તમને ધ્યાન જ હશે આ એક્ટ અત્યારે પસાર થઈ ચૂક્યો છે, અને મોડેલ ટેનન્સી એક્ટ જેની અંદર ભાડા જે અપ્રતિમ રૂપથી વધી રહ્યા છે એને રોકવાની વાત છે. અચાનક જ ભાડું વધતું જ જાય તો કયા આધાર ઉપર વધી રહ્યું છે? તો આ બધી વસ્તુઓને પણ કંટ્રોલ કરવાની વાત છે. ગરીબ કામદાર વ્યક્તિઓ જે આખો દિવસ કામ કરે છે, ઘરના ભાડા નથી ભરી શકતા, એકલા રહે છે, તેમના માટે શહેરોની અંદર રેન બસેરાનું નિર્માણ કરવાની વાત છે. રેન બસેરાઓનું સૌથી મોટું નિર્માણ અરવિંદ કેજરીવાલે કર્યું છે દિલ્હીની અંદર, અને આ એક બહુ સારી ઉમદા પ્રક્રિયા છે જેની અંદર એક ગરીબ વ્યક્તિ પાસેથી લગભગ 10-15 રૂપિયા લેવામાં આવે છે અને એ એક રાત ત્યાં નીકાળી શકે છે રેન બસેરાઓની અંદર. તો આ બી એક સારી પ્રક્રિયા છે. અને એની સાથે સાથે જ પરિવહન, માળખાકીય સુવિધાઓ અને કચરા નિકાલ માટે આધુનિક સમાધાનની જોગવાઈ છે. આપણે જે વસ્તુઓનો સતત ઉપયોગ કરી રહ્યા છીએ એ સતત કચરાના ભાગરૂપે નીકળી રહ્યો છે. મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ, લેપટોપનો ઉપયોગ કરીએ છીએ, ખુરશી ફર્નિચરનો ઉપયોગ કરીએ છીએ, જૂનું થાય છે ફેંકી દઈએ છીએ, પણ જાય છે ક્યાં, એનું થાય છે શું? અને જે ગતિની અંદર માનવ વસ્તી વધી રહી છે તે ગતિની અંદર કચરો એનાથી કંઈક વધારે જ વધી રહ્યો છે. તો ઇલેક્ટ્રોનિક જે કચરો છે, કે પછી ખાદ્ય પદાર્થોનો કચરો છે, કે પછી પ્લાસ્ટિકનો કચરો છે, આ બધી જ વસ્તુઓ માટે વૈજ્ઞાનિક સમાધાનોની જરૂર છે. અને આ જ કારણોથી ભારત સરકાર સ્વચ્છતાના મુદ્દા ઉપર થોડો વધારે ભાર આપી રહી છે. તે જ રીતે આગળ વધીએ મિત્રો, તો પરિવહન અને ડિજિટલ કનેક્ટિવિટીની વાત આવી ગઈ. આમાં સડક, રેલવે, જહાજ, બંદરો, આંતરિક જળમાર્ગ, નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને બને ત્યાં સુધી વિકસિત કરવા અને વધુમાં વધુ ફેલાવો કરવો. સરકારને જનરલી રૂપિયાની જરૂર હોય છે, અને રૂપિયા સરકાર ક્યાંથી લાવે છે એક મેટર કરે છે. હવે આપણે રહ્યા નાગરિકો, સરકાર 10 રૂપિયા ભાડું વધારે તો આપણે બૂમાબૂમ કરીએ છીએ. એટલે આપણી હાલત કેવી છે કે આપણને બધી સુવિધાઓ જોઈએ છે અમેરિકાની, પણ આપણે ટિકિટનો ભાવ રાખવાનો છે સોમાલિયાનો. હવે આવી સ્થિતિની અંદર સરકાર રૂપિયા ક્યાંથી લાવે? તો સરકાર પછી શું કરે કે પોતાના ઉદ્યોગોમાંથી અમુક વસ્તુને વેચવાની શરૂઆત કરે, રૂપિયા ઉભા કરે, અને એ રૂપિયા ઉભા કર્યા પછી ધીરે ધીરે એ પૈસાનો ઉપયોગ તમારી સુખ સુવિધાઓમાં લગાડે. તો આ બધો જે વિકાસ કરવાની વાત છે, એ વિકાસની સાથે ને સાથે વિનિવેશની પણ વાત આમાં ઇનબિલ્ટ જોડાયેલી છે, તમારે સમજી લેવું પડશે. અહીંયા ડિજિટલ ઇન્ડિયા અને ઈ ગવર્નન્સ એક મોટો મુદ્દો રહ્યો છે. હવે કેવું થાય છે કે ઘણીવાર એવું થતું હોય છે કે કંપનીઓ કામ ચાલુ કરે, કંપનીઓએ કામ ચાલુ કર્યું અને વચ્ચે ફંડ ખૂટી ગયું તો ક્યાં જવાનું? રસ્તો બનતો તો રસ્તો બનતા બનતા ફંડ ખૂટી ગયું, સરકાર અત્યારે બિલ પે કરતી નથી તો જવાનું ક્યાં? તો આવી બધી સમસ્યાઓ જે આવતી હતી એના માટે ઇન્ડિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની લિમિટેડ દ્વારા PPPને પ્રોત્સાહન આપવામાં આવશે અને નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની રચના કરવામાં આવશે. આ જે નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ છે એનો મુખ્ય આધાર જ એ છે કે જે સમસ્યાઓ કન્સ્ટ્રક્શન બનાવતા સમયમાં આવી રહ્યું છે, જે સમસ્યાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટના સમયમાં આવી રહ્યું છે, એ સમસ્યાઓને સોલ્વ કરવી અને જે ખાતેદારો છે, જે કોન્ટ્રાક્ટરો છે, એ લોકોને એ સમય માટે ટૂંકમાં પૈસા આપવાની વાત છે. અહીંયા ક્લિયર? તો આનું બી એક સોલ્યુશન લાવ્યું હતું, જે સોલ્યુશન ખાસા સમયથી ખાતેદારો માંગી રહ્યા હતા. હવે એ જ રીતે વાત કરીએ કાયદાના શાસનની, કે કાયદાનું શાસન આપણને શું કહે છે. તો ન્યાય પ્રક્રિયામાં સુધાર કરવાની વાત છે અને કોર્ટ કેસનું ભારણ ઘટાડવાની વાત છે. ન્યાય પ્રક્રિયા એક એવી પ્રક્રિયા છે કે જેમાં સરકાર જ્યારે જ્યારે સુધાર કરવાની વાત કરે તો તરત જ કોર્ટ એવું કહે છે કે સરકાર કોર્ટમાં દખલંદાજી કરે છે. જેમ કે નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન, સરકારે મૂળ રૂપથી તો સુધારવાની જ વાત કરી હતી અને એના પછી સુપ્રીમ કોર્ટે શું કીધું કે ભાઈ આ દખલંદાજી વાળી વાત થઈ ગઈ અને જે બંધારણનું ફંડામેન્ટલ સ્ટ્રક્ચર છે એને તમે ડેમેજ કરી રહ્યા છો. એટલે ન્યાય પ્રક્રિયામાં સતત સુધાર અને પ્રોગ્રેસિવ સુધાર કઈ રીતે થઈ શકાય કે જે સુધારથી લોકોને ફાયદો થાય અને એવો સુધાર કે જેમાં સરકારનું ખરેખર દખલંદાજી ના હોય. બીજો મુદ્દો અહીંયા છે
કોટ નું ભારણ ઘટાડવું. આજે હું તમને મિત્રો એવું કહું કે આજની તારીખમાં તમે કોઈ કેસ નોંધાવો છો અને એક કેસનો ચુકાદો તમને 10-15-20 વર્ષે મળે છે, તો શું તમે ન્યાય માંગવા જશો? તમને એ આખી જે પરિસ્થિતિ છે બોજ સ્વરૂપ લાગશે. બસ અહીંયા એવી જ કંઈક વાત છે. ઇન્ડિયન જ્યુડિશિયરીએ જે એક રિપોર્ટ બહાર પાડ્યો હતો, એ કાઉન્સિલનો રિપોર્ટ એવું કહે છે કે અત્યારે હાલની તારીખમાં નાના મોટા બધા કેસ થઈને લગભગ ભારતની અંદર 3.5 કરોડ કેસ પેન્ડિંગ પડ્યા છે. જો આજથી કોઈ નવો કેસ લેવાનો બંધ કરવામાં આવે અને ખાલી એ 3.5 કરોડ કેસને વર્તમાન ગતિથી સોલ્વ કરવામાં આવે તો એને સોલ્વ કરતા બી 400 વર્ષ લાગે એમ છે. હવે તમે વિચારો કે આપણા દેશની ન્યાયપાલિકાની હાલત શું છે? વર્તમાન પરિસ્થિતિઓની અંદર બી એને સોલ્વ કરતા આટલો સમય લાગશે. આવા જ કંઈક કારણો છે કે જેનાથી ન્યાય પ્રક્રિયામાં સુધારની સતત માંગ થતી હોય છે. આખા ભારતમાં એક જ સુપ્રીમ કોર્ટ છે અને સુપ્રીમ કોર્ટની બીજી કોઈ બ્રાન્ચીસ નથી. તમિલનાડુ વાળાને જ્યારે દિલ્હી જવાનો વારો આવે ન્યાય માંગવા માટે, માણસ ગરીબ હોય તો શું હાલત થાય? સિક્કિમની અંદર રહેતો કોઈ વ્યક્તિ હોય એને જ્યારે દિલ્હી આવવાનો વારો થાય ન્યાય માંગવા માટે, જેને પોતાના ગામથી શહેર આવવામાં જ ખાલી 6 કલાક થઈ જાય છે પહાડોના કારણે, અને ત્યાંથી પછી પાછો દિલ્હી આવે, એટલે એની શું હાલત થાય? આ બધા મુદ્દા છે કે જે મુદ્દાઓને સોલ્વ કરવા જરૂરી છે, અને એટલા માટે જ સરકાર ક્યાંક ને ક્યાંક ન્યાય પ્રક્રિયામાં સુધાર માટે પ્રયત્ન કરશે એવું અહીંયા કહેવામાં આવ્યું છે. જો કે અત્યારે હાલની તારીખની અંદર એ સુધાર તમે ખાસ કંઈ દેખી નથી શકતા. પછી રાજ્ય પોલીસ તંત્રોની અંદર ધારાકી વહીવટી અને કામગીરી લક્ષી સુધાર કરવામાં આવશે. તમને ખબર છે કે એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ અને પોલીસ રિફોર્મ્સ એક બહુ મોટા મુદ્દા છે. અંગ્રેજોની માનસિકતાથી આપણે પીડિત છીએ, અને આજે બી ભારતની અંદર પોલીસ એટલે કે ડરનો વિષય છે. જ્યારે કે બ્રિટેનની જ પોલીસનું વહીવટતંત્ર ભારતમાં કામ કરતું હતું તો આપણને ડરાવતું હતું, પણ જ્યારે બ્રિટેનની અંદર એનું પોતાનું જે વહીવટતંત્ર કામ કરતું હતું ત્યારે એમની સાથે મિત્રતાનો ભાવ રાખતું હતું. આજે બી તમે દેખી જ શકો છો કે પોલીસને લઈને લોકોના મનમાં એક અલગ જ પ્રકારનો ખોફ રહેતો હોય છે, જે ખરેખર મિત્રતાનો ભાવ હોવો જોઈએ. અને આ જ કારણ છે કે આ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ, પોલીસ રિફોર્મ્સ આ બધા એક મોટા મુદ્દા છે, જેને સતત ક્યાંક ને ક્યાંક સુધારવાની વાત છે, લાવવાની વાત છે, પણ હજી એના વિષય ઉપર બહુ કંઈ ખાસ કામ થયા નથી. કારણ કે આપણે જ્યારે સુધાર કરવા માંગીએ ત્યારે નવી પેઢીઓ જે આવી રહી છે એના મોડ્યુલ સ્ટ્રક્ચર, એની ટ્રેનિંગ સ્ટ્રક્ચર, અને સાથે સાથે ફંડામેન્ટલી એમને એવું સમજાવવું પડે કે તમે આ દેશની અંદર શાસકની ભૂમિકામાં નથી, તમે આ દેશની અંદર સેવકની ભૂમિકામાં છો. અને એ સમજાવવા માટે બહુ લાંબા સમય અંતરે આપણે એક મુદ્દો, એક આખો મેપિંગ તૈયાર કરવો પડશે તો જ સમજી શકાશે. એના પછી વાત છે સર્વ સમાવેશક સમાજનું નિર્માણ કરવું. એક એવો સમાજ કે જેની અંદર બધાનો વિકાસ થાય, એક એવો સમાજ કે જેની અંદર બધાને પોતાની ન્યૂનતમ જરૂરિયાતો પૂરતી મળી રહે, તો સર્વ સમાવેશક સમાજના નિર્માણની વાત છે. અને લિંગ ભેદભાવને દૂર કરવા માટે શિક્ષા અને આરોગ્ય બે વિષય ઉપર ખાસ ભાર મૂકવામાં આવશે. લિંગ ભેદભાવ અત્યાર સુધી આપણે માનતા હતા કે મહિલા અને પુરુષોની વચ્ચે છે, જેમાં પુરુષોની સ્થિતિ ઘણી સારી છે અને મહિલાઓની સ્થિતિ એમના કરતા નીચલી કક્ષામાં છે. પણ હવે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ત્રીજું બી એક લિંગ છે કે જેને આપણે ના ભૂલી શકીએ, અને એ છે ટ્રાન્સજેન્ડર્સ. ટ્રાન્સજેન્ડર્સની હાલત મહિલાઓ કરતા ઘણી ખરાબ છે, અને આ સ્થિતિમાં પુરુષ એમનો વાંક નથી નીકાળતા. કારણ કે પુરુષ અને મહિલા બંને ભેગા થઈને ટ્રાન્સજેન્ડરની આ જે સ્થિતિના જવાબદાર છે. એટલે મહિલા માટે એવું છે કે એને પુરુષથી નુકસાન છે, પણ ટ્રાન્સજેન્ડર માટે એવું છે કે એને મહિલા અને પુરુષ બંનેથી નુકસાન છે. અને આ જ કારણ છે કે સરકારે ટ્રાન્સજેન્ડરના ડેવલપમેન્ટ કરતો એક એક્ટ બહાર પાડ્યો છે, જેની અંદર એમના ભેદભાવને દૂર કરવાની વાત છે, રિકોગ્નાઇઝેશનની વાત છે, આઇડેન્ટિટીની વાત છે, અને આ બધું અત્યારે હાલમાં ચર્ચા વિષયનો મુદ્દો ચાલી રહ્યો છે. પણ મૂળરૂપથી તમે કોઈ બી સમાજને જ્યારે બેલેન્સ કરવા માંગો ત્યારે શિક્ષા અને આરોગ્ય ઘણું જરૂરી છે,
એના વગર શક્ય થઈ શકે તેમ છે નહીં। એ જ રીતે આગળનો મુદ્દો સમજીએ મિત્રો, પર્યાવરણ અને પાણીના સ્ત્રોત। ટકાઉ વિકાસ કાર્યક્રમ નો અમલ કરવા માટે ખાસ કરીને આ મુદ્દાને જોડવામાં આવ્યો છે। અને આજે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પ્રોગ્રામનો આખો મુદ્દો છે એ તમને ખબર છે કે યુએનઓ દ્વારા આપેલો ટાર્ગેટ છે દરેક દેશને। તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ યુએનઓનો ટાર્ગેટ છે અને આ ટાર્ગેટને પૂરો કરવા માટે ખાસ કરીને આપણે આ મુદ્દાને જોડતા હોઈએ છીએ કે સમજતા હોઈએ છીએ। શહેરી હવાના પ્રદૂષણને કાબૂમાં લેવું એક મોટી સમસ્યા છે। હમણાં દિલ્હીની અંદર સ્મોક ટાવરને ઇન્સ્ટોલ કરવામાં આવ્યું અને આ જે સ્મોક ટાવરને ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે એનો પાછળનો મુખ્ય કારણ એ છે કે દિલ્હીની અંદર જે પ્રદૂષણનો સ્તર છે એ અત્યંત ભયંકર છે, થોડો નહીં પણ અત્યંત ભયંકર છે। એવું કહેવાય છે કે તમે દિલ્હીની અંદર 24 કલાક નીકાળો તો તમારા ફેફસાઓને 40 સિગરેટનું જેટલું નુકસાન થાય એટલું નુકસાન થાય છે। દિલ્હીની અંદર તહેવારોના સમયમાં હવા લેવી, શ્વાસ લેવો એ પોતાની રીતે આપઘાત કરવા બરોબર છે। અને એવું ના સમજતા કે બાકીના રાજ્યોની હાલત સારી છે, ના ના ના, જેટલાય મેટ્રો સિટીઝ છે એની હાલત તો ખરાબ જ છે પણ એના સિવાય બી જે મેગા સિટીઝ છે એની હાલત બી ખરાબ છે। અમદાવાદની અંદર અમુક એરિયાઓને બાદ કરતા જો જૂના અમદાવાદની વાત કરવામાં આવે તો જૂના અમદાવાદની હાલત બી દિલ્હી કરતા કોઈ સારી છે નહીં। એટલે આ શહેરી હવાનું જે પ્રદૂષણ છે એક મોટી સમસ્યા આપણને જોવા મળી રહી છે। એની સાથે જ ખાનગી જમીન પરના વૃક્ષોના નીતિઓનું પુનઃમૂલ્યાંકન કરવું પડશે। તમારા ઘરે એક બગીચો છે, બગીચામાં સરસ 5-7 ઝાડ છે અને હવે એ ઝાડને તમે કાપવા માંગો છો તો તમે નહીં કાપી શકો, તમારે એ ઝાડને કાપવા માટે મ્યુનિસિપાલિટીની પરમિશન લેવી પડશે। એ ઝાડનું માર્કિંગ થશે અને એ ઝાડની ઉંમર કેટલી છે બધી જ વસ્તુનો દસ્તાવેજ તૈયાર થશે। વાત અલગ છે કે સરકાર બુલેટ ટ્રેન માટે પોતાની રીતે 1500-2000 ઝાડને કાપી દે પણ તેમ છતાંય તમારા ઘરના એક ઝાડને કાપવા દેવામાં નહીં આવે એવી કંઈક વાત પુનઃ નીતિ મૂલ્યાંકન સાથે થઈ રહી છે। એ જ રીતે વધારાની આવકને માળખાગત અને જરૂરિયાતની સુવિધાઓ પર ખર્ચ કરવું લોકોના જીવનને વધુ બહેતરીન બનાવી શકાય, લોકોના જીવનને વધુ સારું બનાવી શકાય અને ખાસ કરીને ભારતની અંદર જે પછાત વર્ગ છે, જે ગરીબ વર્ગ છે, એક એવો તબક્કો છે કે જે હાંસિયા ઉપર ધંકેલાયો છે, એ હાંસિયા ઉપર રહેલા વર્ગને વધુ સારું જીવન આપી શકાય એના માટેના પ્રયત્નો ખાસ કરવામાં આવી રહ્યા છે। એનાથી જો આપણે આગળની વાત કરીએ તો પ્રાદેશિક વ્યૂહરચના કરવી બહુ જરૂરી હતી। પ્રાદેશિક વ્યૂહરચનાનો મતલબ એવો થાય છે અહીંયા કે ભારતની ભૂગોળ બધી જગ્યાએથી એક સરખી નથી એ તમે જાણો છો। સમસ્યા ક્યાં આવે છે? તો સમસ્યા ત્યાં આવે છે કે જ્યાં આખો એક પહાડનો વિસ્તાર છે, આખો એક રેગિસ્તાનનો વિસ્તાર છે, અલગ અલગ જગ્યા ઉપર નાના નાના પહાડી વિસ્તારો છે અને આ બધી જગ્યાઓ પર જીવન નીકાળવું અત્યંત કપરું છે। આપણે જતા હોઈએ હિમાલય તો આપણને એવું લાગે કે જોરદાર જગ્યા છે, બહુ મજા આવી ગઈ ફરવાની, પણ એ માણસને પૂછો કે જ્યાં રહી રહ્યો છે એને જ ખબર છે કે એની હાલત શું થાય છે ત્યાં। કારણ કે નાનામાં નાની વસ્તુ લેવા માટે બી એમને પહાડથી નીચે ઉતરવું પડતું હોય અને પહાડથી નીચે ઉતરવાનો મતલબ એ છે કે તમને કમસે કમ 1 કિલોમીટર કાપતા 15 મિનિટ થઈ જાય। આ બધી સમસ્યાઓ એ લોકો ભોગવી રહ્યા છે અને આ જ કારણ છે કે ઉત્તર પૂર્વના રાજ્યો પર ધ્યાન આપવું પડશે, સમુદ્રી કાંઠાના વિસ્તારો ઉપર ધ્યાન આપવું પડશે, ટાપુઓ પર ધ્યાન આપવું પડશે, ઉત્તર હિમાલયના જેટલા રાજ્યો છે, રણ અને દુષ્કાળ પ્રભાવિત રાજ્યો છે, એમના ઉપર ધ્યાન આપવું પડશે। અને આ બધા રાજ્યો પર અત્યાર સુધી આપણે ધ્યાન આપતા જ આવ્યા છીએ અને આ રાજ્યોને સ્પેશિયલ સ્ટેટસ આપવામાં આવે છે, વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે છે। તો આ જે આખી એક પ્રાદેશિક વ્યૂહરચના છે એ પ્રાદેશિક વ્યૂહરચનાનો આખો એક ભાગ છે અને સરકાર એવું કહે છે કે ભાઈ આ લોકોને આપણે જે બી રૂપિયા આપીએ એ રૂપિયાની અંદર 90% અનુદાન ગણી લેવું અને 10% જ રકમને ઋણ ગણી લેવી। મતલબ કે જે રેશિયો છે એ રેશિયો 60-40 નહીં રહે જે સામાન્ય રૂપથી છે, આ રેશિયો 90:10 નો રહેશે। કારણ કે ગુજરાતને જ્યારે કોઈ રૂપિયા આપતા હોય તો ગુજરાતમાં 60% અનુદાન ગણાય, 40% ઋણ ગણાય, જ્યારે કે સિક્કિમને રૂપિયા આપીએ તો 90% અનુદાન ગણાય અને 10% જ માત્ર ઋણ ગણાય। તો આ બધી પ્રાદેશિક વ્યૂહરચનાનો ભાગ છે
ખાસ કરીને આપણા માટે ચેલેન્જીસ બોર્ડર એરિયા છે. બોર્ડર એરિયાની હાલત એવી છે કે ત્યાં કોઈ ડેવલપમેન્ટ ના થઈ શકે, કારણ કે સંપૂર્ણ એરિયાનો આખો આધાર મિલિટરી પાસે વધુ હોય છે અને મિલિટરીની પરમિશન વગર તમે જઈ પણ ના શકો. એટલે એને પણ વધુ સક્ષમ બનાવો, સારો બનાવો, સારી એજ્યુકેશન પોલિસી લાવી, ત્યાં એવો વિકાસ કરવો જે ફંડામેન્ટલી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલી યોગ્ય હોય. આ બધી વસ્તુઓ પર અહીંયા કામ થઈ રહ્યું છે. આ જ રીતે આગળ વાત કરવા જઈએ તો ઉર્જાની 2022 સુધી દરેક ઘરને વીજળી મળશે. મોટા ભાગે અત્યારે 99.98% રેશિયો આપણે કમ્પ્લીટ કરી દીધો છે. એવા અમુક જગ્યાઓ છે કે જે જગ્યાઓ બહુ અંદરના અંતરિયાળ વિસ્તારોમાં છે કે જ્યાં આપણને હજી કનેક્શન આપતા થોડી વાર લાગશે, પણ તેમ છતાંય સરકારના દાવા પ્રમાણે 31 ડિસેમ્બર 2019 રોજ સરકારે છેલ્લામાં છેલ્લા ગામ સુધી પણ, જે બોર્ડર એરિયાના તલેટીના ગામો છે ત્યાં સુધી પણ આપણે વીજળી પહોંચાડી છે. 99.98% રેશિયો કમ્પ્લીટ થઈ ગયો છે. બીપીએલ પરિવારને એલપીજી ગેસ આપવાની વાત છે, ઉજ્જવલા યોજના. અત્યાર સુધી ઉજ્જવલા યોજનાની અંદર આશરે 7.5 કરોડથી વધારે લોકોએ લાભ લઈ લીધો છે અને એટલા પરિવારો જોડાયા છે. કોલસાનો સદંતર ઉપયોગ બંધ કરવાની વાત છે, એટલે કે જે ખુલ્લે છૂટમાં કોલસા મળી રહ્યા છે અને કોલસાનો સદંતર ઉપયોગ 3 જગ્યાએ થાય છે. એક છે ઉર્જા, બીજું છે ઉદ્યોગ અને ત્રીજું છે વ્યક્તિગત. વ્યક્તિગત કોલસાનો ઉપયોગ બહુ સીમિત છે, બહુ લિમિટેડ છે, પણ ઉર્જા અને ઉદ્યોગનો ઉપયોગ બહુ વધારે છે. આ કારણોથી આ જગ્યા ઉપર એના વૈકલ્પિક શોધવાની વાત છે. અને વૈકલ્પને શોધવાનો વાતનો મતલબ શું થાય તો કુદરતી ગેસ છે. બેઝિકલી આપણા ઘરની અંદર પીએનજી આવતું હોય છે, એ જ રીતે એક સીએનજી છે અને એ જ રીતે ઉદ્યોગો માટે અલગથી એક ક્રાઇટેરિયાનો વિકાસ થઈ રહ્યો છે. 100 સ્માર્ટ શહેરોમાં પાઇપલાઇન દ્વારા ગેસ વિતરણ. આ વર્ષના બજેટની અંદર સરકારે કીધું છે નેશનલ પાઇપલાઇન ગ્રીડ નો વિકાસ કરવામાં આવશે અને ભારતની અંદર હવે જેટલા બી મોટા શહેરો છે ત્યાં ગેસના સિલિન્ડર્સ બંધ થઈ જશે અને કમ્પલસરી પાઇપલાઇનના માધ્યમથી જ એ ઉર્જા પ્રદાન કરવામાં આવશે, જે સસ્તી, સારી, ટકાઉ અને સુરક્ષિત ઉર્જા દેખવામાં આવે છે. તો આવી કંઈક વાત છે જે 2022 સુધી કરવામાં આવશે, જેમાં અત્યારે હાલની તારીખમાં ઓલ ઓવર જે ટાર્ગેટ છે એમાં 65% આપણે એકમ્પ્લિશ કરી ચૂક્યા છે, કમ્પ્લીટ કરી ચૂક્યા છે. એના પછી કોલસાના ક્ષેત્રની અંદર, તો કોલસા ક્ષેત્રની અંદર જે કોલ બ્લોક્સ હોય છે એ લોકોની જ્યારે હરાજી થતી હોય તો એને વધુ ટ્રાન્સપરન્ટ બનાવી, સરકારના ખજાનાને વધુ ફાયદો થાય એવા પ્રયત્નો કરાવવા, ખાણ કામને પ્રોત્સાહન, ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવો, એ બધી વિચારધારાઓ અહીંયા પ્રગટ કરવામાં આવી છે. મતલબ કે સરકાર જે હરાજીઓ કરતી હોય છે અને હરાજીઓની જે અંદર જે ધાંધલી થતી હોય છે એ ધાંધલીને રોકવા માટે જ અરુણ જેટલીએ ખાસ કરીને એક એવા ડિજિટલ પ્લેટફોર્મનું નિર્માણ કર્યું હતું જે કોલ બ્લોક સ્કીમ્સની અંદર કામ કરતું હતું. ભારતમાં જેટલા બી કોલ બ્લોક છે એ બધાને ત્યાં રજિસ્ટર્ડ કરવા પડે, એ લોકોના જે કોન્ટ્રાક્ટર લેવા માંગે છે એ લોકો ત્યાં રજિસ્ટર્ડ થાય, ઓપન એગ્રીમેન્ટ થાય અને આ જ રીતે કોલ બ્લોકની અંદર સરકારને વધુમાં વધુ ફાયદો થઈ શકે. જે કંપનીઓ કોલ બ્લોક લે છે એ હાઈ એન્ડ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુ ક્ષમતાથી એને બહાર નીકાળી શકે અને સારો ફિનિશિંગવાળો કોલસો આપણને મળે જેનો ઊંચો ભાવ હોય એની પણ અહીંયા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. તો કોલસાની અંદર બી જે ક્ષેત્રની અંદર જે નિયમન અને નિયમ લાવવાની વાત છે એની પણ અહીંયા ચર્ચા તમે જોઈ શકો છો. એના પછી તમે જોઈ શકો છો વિજ્ઞાન અને ટેકનોલોજી, સાયન્સ એન્ડ ટેકનોલોજી. સૌથી પહેલા તો વિસ્તૃત ડેટાબેઝ તૈયાર કરવાનો સરકારી યોજનાઓનો, કોણ લાભ લઈ ગયું, કોણ રહી ગયું અને કોણ બીજી વાર આવ્યું. અત્યાર સુધી બધી વસ્તુ ઓન પેપર ચાલતી હતી અને ચોપડા તમને શોધે ક્યારે મળે નહીં. હવે બધી વસ્તુઓને ડિજિટલ કરી દેવાની છે, કમ્પ્લીટલી ડિજિટલ કરવાની છે, જેનાથી ખબર પડે કે એકનો એક લાભ બે વાર કેટલા લોકો લઈ જાય છે અને કયા કારણોથી પાછા આવી રહ્યા છે. તે જ રીતે ઉદ્યોગોની માંગ પ્રમાણે સંશોધન અને ખાનગી ભાગીદારીના આધારે શિક્ષણ ક્ષેત્રમાં સુધાર કરવાની વાત છે. એક રિપોર્ટ નીકળ્યો હતો અને રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું હતું
કે ભારતની અંદર જેટલા બી પ્રોફેશનલ કોર્સિસ ચાલી રહ્યા છે એ આઉટડેટેડ કોર્સિસ છે. આઉટડેટેડ કોર્સનો મતલબ એવો થાય કે એવા કોર્સિસ છે કે જેનું ખરેખર વાસ્તવિક જીવનમાં મહત્વ નથી. કોઈ માણસ એન્જિનિયર બની રહ્યો છે પણ એન્જિનિયર બન્યા પછી એને ખરેખર એન્જિનિયરના બરોબર નોકરી મળે છે? હવે આ એક મોટો સવાલ છે. તો આ જે પરિસ્થિતિ છે, આ જે મોડ્યુલ્સ છે એજ્યુકેશનના, એ એટલા માટે આઉટડેટેડ થઈ જાય છે કારણ કે અત્યારે હાલની તારીખમાં જે ઉદ્યોગો છે એ ઘણા આગળ ચાલી રહ્યા છે અને આપણું જે શિક્ષા ક્ષેત્ર છે ઘણું પાછળ ચાલી રહ્યું છે. આ જ કારણ છે કે ન્યૂ એજ્યુકેશન પોલિસીને ડિઝાઇન કરવામાં આવી છે, ડેવલપ કરવામાં આવી છે, અને આ જ કારણ છે કે ભારતની અંદર હાલની તારીખમાં જે શિક્ષણની વાત આવી રહી છે એ પ્રોફેશનલ શિક્ષણ ઉદ્યોગ તરફી આવી રહી છે. મતલબ કે બને ત્યાં સુધી ઉદ્યોગોને જે કોર્સની જરૂર છે, ઉદ્યોગોને જે શિક્ષાની જરૂર છે, જે સ્કિલની જરૂર છે, જે વ્યક્તિઓની જરૂર છે, એ જ તરફી આપણું શિક્ષણ હોવું જોઈએ, જેનાથી યુવાનો જે રોજગારીના કે બેરોજગારીના ભોગ બની રહ્યા છે એ ના બનવા જોઈએ. સરકાર ભલે નોકરી ઓછી નીકાળતી હશે પણ એક વાત તો એવી સાચી છે ને કે આપણામાં કાબિલિયત તો ઓછી જ છે પાછી, કારણ કે આખા ભારતની અંદર સરકારી નોકરીઓનો દમ 2-3% જ છે, બાકી 97% આખી પ્રાઇવેટ સેક્ટર છે. અને 97% પ્રાઇવેટ સેક્ટર હોવા છતાં બી જો તમને નોકરી નથી મળતી એ સેક્ટરની અંદર, તો મતલબ એ નથી કે સરકારની ભૂલ છે, મતલબ એ છે કે આપણા શિક્ષણની અંદર આપણે ક્યાંક ખોટા પડ્યા છીએ. હા, તમે એ વસ્તુમાં સરકારની ભૂલ નીકાળી શકો છો કે સરકારે પોતાની એજ્યુકેશન પોલિસીની ડિઝાઇન કેમ ના કરી, મોડ્યુલ અપડેટ કેમ ના કરે, એમાં ચોક્કસ સરકારની ભૂલ છે. પણ બાકી ઘણો બધો જે ભાર છે એ આપણા સ્કિલ ઉપર બી રહ્યો છે મિત્રો. એ જ રીતે રાષ્ટ્રીય સમસ્યાઓને શોધવા માટે અને તેના નિરાકરણ માટે નેશનલ સાયન્સ ટેકનોલોજી એન્ડ ઇનોવેટિવ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવશે. આ સંસ્થાનું મુખ્ય કામ જ એ હશે કે ભારતની અંદર રોજબરોજના જીવનની અંદર જે સમસ્યાઓ આવે છે એ સમસ્યાઓને દૂર કરે, એ સમસ્યાઓને વધુ તાર્કિક, વધુ વૈજ્ઞાનિક રીતે સોલ્વ કરે. શિક્ષામાં સમસ્યા આવે છે, આરોગ્યમાં સમસ્યા આવે છે, રાજનીતિમાં સમસ્યા આવે છે, અર્થવ્યવસ્થામાં સમસ્યા આવે છે, કે પછી ભારતની અંદર જે સાયન્ટિફિક અપ્રોચ ઓછા છે, વિઝન્સ ઓછા છે, એ બધી વસ્તુઓને બી સોલ્વ કરે અને દેખે, એવી પોલિસીસ ડિઝાઇન કરે કે જે પોલિસી ખાસ કરીને ભારતમાં જે સમસ્યાઓ અને એના નિરાકરણ માટે કામ કરતી હોય. એક ગામમાં પાણી નથી રહેતું, પાણી નથી, નદીમાં પાણી નથી રહેતું, આ સમસ્યા છે અને સમસ્યાનું નિરાકરણ એટલે શું હોય તો આ જ છે, સ્વાભાવિક છે. અને પેટન્ટ મેળવવાની સરળ પ્રક્રિયા ઊભી કરવામાં આવે. જે યુવાનો પોતે ઇનોવેટિવ છે, જે યુવાનો પોતે ખાસ કરીને નવા સ્ટાર્ટઅપ્સના આધાર ઉપર કામ કરી રહ્યા છે, કંઈક નવી વસ્તુઓ શોધી રહ્યા છે, એમને પેટન્ટ મેળવવામાં મુશ્કેલી ના રહે એના માટેની સરળ અને ટ્રાન્સપરન્ટ પ્રક્રિયાને ડેવલપ કરવામાં આવે. આગળની વાત કરીએ મિત્રો, તો વહીવટના સ્તર ઉપર અહીંયા કામ કરવામાં આવ્યું છે. જાહેર હિતની બાબતોમાં સરકારની ભાગીદારી હોવી ફરજિયાત રહેશે. મતલબ કે એવા કોઈ બી પબ્લિક ઇન્ટરેસ્ટના મુદ્દા, પબ્લિક ઇન્ટરેસ્ટનો મતલબ એવો થાય કે જે સર્વ સામાન્ય લોકો સાથે જોડાયેલા છે, તેવા કોઈ બી પબ્લિક ઇન્ટરેસ્ટના મુદ્દા કે જે સરકારની ભાગીદારી સાથે જોડાયેલા હશે એમાં સરકારની ભાગીદારી આવશ્યક જ રહેશે. જેમ કે પાણી, પાણી દરેકના ઘરમાં મળવું જ જોઈએ. હવે સરકાર એ પાણીને પ્રાઇવેટ સેક્ટરને કોન્ટ્રાક્ટ પર આપી દે અને પ્રાઇવેટ સેક્ટરે પાણીને મોંઘું કરે તો એ ના ચાલે, તો એના માટે સરકારની ભાગીદારી આવશ્યક રહેશે. જેમ કે પ્રાથમિક શિક્ષા, તો પ્રાથમિક શિક્ષા દરેકનો પોતાનો અધિકાર છે અને સરકાર એમાંથી પોતાનો હાથ ના ખેંચી શકે. નુકસાન કરતા જેટલા બી જાહેર ક્ષેત્રો છે એના એકમોને ક્યાં તો બંધ કરવા અને ક્યાં તો પછી એમને વેચવા, એની વેચાણની પ્રક્રિયા શરૂ કરવી. 1950-1990 સુધી આપણે એવું વિચારતા હતા કે સરકારના ઉદ્યોગો ક્યારે બંધ ના થાય, પણ 1991 પછી જ્યારે આપણે ખાનગીકરણની પ્રક્રિયા શરૂ કરી ત્યારે આપણને પહેલી વાર ખબર પડી કે ના ના, એવું નથી. કારણ કે સરકારે પોતાની કંપનીઓને કહી દીધું, ક્યાં તો નફો કરો, ક્યાં તો વેચાઈ જાઓ, ક્યાં તો બંધ થઈ જાઓ, હવે અમારી તાકાત નથી કે અમે તમારું નુકસાન ભોગવીએ. અને આના જ પરિણામ સ્વરૂપ હાલની તારીખમાં તમે દેખતા હશો કે સરકાર ખાસ કરીને પોતાના ઉદ્યોગોને વેચવા તરફ છે. બંધ તો ના કરી શકે, કારણ કે આટલા મોટા પ્રમાણની અંદર આટલા લોકો રોજગારમાં જોડાયેલા હોય તો અચાનક બંધ થઈ જવું અઘરું છે બધા માટે. પણ હા, એનું વિનિવેશીકરણ થઈ શકે છે અને વિનિવેશીકરણના માધ્યમથી ખાસ કરીને એ લોકોને પ્રાઇવેટ સેક્ટર તરફ લઈ જઈ શકાય છે.
જેની અંદર અત્યારે બીએસએનએલ બી છે, એર ઇન્ડિયા બી છે અને આવી ઘણી મોટી બીજી કંપનીઓ છે જે સરકારનો અત્યારે હેડેક બનતું જાય છે. એ જ રીતે વાત કરીએ શિક્ષણ અને કૌશલ્ય ઉપર સરકારે શું ધ્યાન આપ્યું આ 3 વર્ષોની અંદર, તો શાળા કે શિક્ષણની ગુણવત્તાને વધારવા માટેની વાત કરી હતી, એમાં સુધાર લાવવાની વાત કરી હતી. જેમ કે ગુણોત્સવ ગુજરાતની અંદર ચાલતો એક કાર્યક્રમ છે જે શાળાકીય શિક્ષણની ગુણવત્તાને સુધારવા માટેના પ્રયત્નો કરતો એક મોટો કાર્યક્રમ કહેવામાં આવતો હતો. એ જ રીતે કેટલું આવડે છે તેના બદલે કેટલું આવડી ગયું છે એની પર અમને વધારે મજા આવશે. એટલે કોઈ બી એક બાળકને ઊભું કરવામાં આવે, એના કોર્સથી સંબંધિત અમુક વસ્તુ પૂછવામાં આવે અને એને વસ્તુનું જ્ઞાન હોવું જ જોઈએ, આવડશે નહીં હોવું જ જોઈએ એવી અપેક્ષા કરવામાં આવે. જો એને જ્ઞાન નહીં હોય તો એ બાળકને કોઈ પેનલ્ટી નહીં થાય, પણ ટીચરથી લઈને પ્રિન્સિપલથી લઈને જે બી શિક્ષણનો આખો વિભાગ આમાં કામ કરી રહ્યો છે એ બધા જ જરૂર આની અંદર જવાબદાર બની જશે. તે જ રીતે શાળાઓ વચ્ચે સ્પર્ધા ઊભી કરાવી, જે શાળા સૌથી સારું પરિણામ આપે તેમને ઇનામ આપવું, એનાથી બીજી શાળાને પ્રોત્સાહન થાય અને એ પણ વધારે મહેનત કરે આગળ વધવા માટે. 8 ધોરણ સુધી કોઈને બી નાપાસ ના કરવા, હવે એ પ્રક્રિયા પર અત્યારે પુનઃ વિચાર ચાલી રહ્યો છે કે નો ડિટેન્શન પોલિસી જે અત્યારે છે એને ડિટેન્શન પોલિસીમાં લાવવી જરૂરી છે, કારણ કે એનાથી ગુણવત્તા વધશે. બાકી આ આખી એજ્યુકેશન પોલિસી કેવી છે તો સીધે સીધી સીડી જેવી છે, તમે બેઠા લપસણીની જેમ તમે સીધે સીધા નીચે ઉતરી ગયા, ક્યાંય કોઈ જગ્યાએ હા નહીં ના નહીં કશું જ નહીં. એટલે 8 ધોરણ સુધી પાસ કરવાની પ્રથાનો પુનઃ વિચાર કરવો જરૂરી છે. યુનિવર્સિટી અને કોલેજના સ્તરને નક્કી કરવું પડશે, કારણ કે વિશ્વની અંદર દર વર્ષે top 200 યુનિવર્સિટી અને કોલેજનું રેન્કિંગ થાય છે અને નવાઈની વાત એ છે કે એમાં ભારતની માત્ર એક જ સંસ્થા હોય છે અને એક સંસ્થા બી પાછી બદલાતી રહે છે, કન્સિસ્ટન્ટ નથી. એટલે આપણે અહીંયા વિચાર કર્યો છે કે એ લોકોને રૂપિયા આપવામાં આવે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન માટે અને વર્લ્ડ ક્લાસ ફેકલ્ટીઝ માટે, તથા તેમના જે ફંડ છે એમના ઉપર ધ્યાન આપવું. આ રીતે હાલની તારીખમાં વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટીને ડેવલપ કરવા માટે અને વિશ્વની 200 top 200 યુનિવર્સિટીમાં ભારતની મહત્તમ યુનિવર્સિટી બી પોતાનો ભાગ લઈ શકે એના માટે આ કામ થઈ રહ્યું છે. કારણ કે વર્તમાનની અંદર આઈઆઈટી આઈઆઈએમ કોઈ સંસ્થાઓ હાલમાં top 200 નથી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ IIS એકમાત્ર એવી સંસ્થા છે જે top 200 કામ કરી રહી છે. એ જ રીતે આરોગ્ય ઉપર ધ્યાન આપવાની બાબત હતી, તો આરોગ્ય માટે સરકારી ખર્ચાઓમાં સુધાર કરવો જરૂરી છે. હાલની તારીખમાં ભારત સરકાર પોતાના લગભગ GDPના 1.5% યુઝ કરે છે, એ 1.5%થી વધારીને એને 3% સુધી લઈ જવું જરૂરી છે. કારણ કે આપણે જે મોટી મોટી યોજનાઓને હાલની તારીખમાં ચિતરીને બેઠા છીએ, જેમાંથી એક મોટી યોજના છે આયુષ્માન ભારત. આ જે આયુષ્માન ભારત નામની યોજના છે વિશ્વની સૌથી મોટી આરોગ્યની યોજના છે, કારણ કે આ યોજના લગભગ ભારતની અંદર 50 કરોડ લોકોને જોડી રહી છે. અમેરિકાની અંદર આવું જ એક બિલ આવ્યું હતું જેને ઓબામા કેર તરીકે ઓળખતા હતા અને એમાં તો માત્ર ખાલી ને ખાલી 20 કરોડ લોકોને જ જોડવાની વાત હતી, અને આપણા દેશની અંદર આવું જ એક યોજના આવી જેને આપણે કહીએ છીએ આયુષ્માન ભારત, જેમાં 50 કરોડ લોકોને જોડવાની વાત છે. 50 કરોડ લોકોને જોડવાની વાત અલગ છે, પણ એ 50 કરોડ લોકોને ગુણવત્તાસર આરોગ્યની સુવિધા આપવી વાત અલગ છે, અને એના માટે જોઈએ રૂપિયા, અને એ રૂપિયા એટલે કે GDPનો એક ભાગ. GDPનો અત્યારનો ભાગ 1.5% જેટલો છે, જેને વધારીને ડબલ એટલે કે 3% કરવો જરૂરી છે. તે જ રીતે જિલ્લા સ્તરે આંકડાઓની સમીક્ષા એને તૈયાર કરવાની વાત છે, એટલે કે દરેક વસ્તુને રાજ્ય સ્તરે ના લઈ જાઓ, નાના નાના સ્તરો ઉપર એના ક્લસ્ટર ઊભા કરો, એટલે તમે ટ્રેસ કરી શકશો કે ખરેખર સમસ્યા ક્યાં છે. તે જ રીતે બાળકોની અંદર જે ખાસ કરીને કુપોષણ અને એવી બધી સમસ્યાઓ તમને જોવા મળે છે, એને પાર પાડવા માટે નેશનલ ન્યુટ્રિશન મિશનના માધ્યમથી ન્યુટ્રિશન ઇન્ફોર્મેશન સિસ્ટમ ઊભી કરવાની વાત છે. એક રિપોર્ટ ભારતની અંદર આવી હતી જેને કહેવામાં આવતી હતી હંગામા રિપોર્ટ. શું નામ છે? હંગામા રિપોર્ટ. હંગામા રિપોર્ટ એટલે કે હંગર એન્ડ માલ ન્યુટ્રિશન રિપોર્ટ,
અને આ રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે ભારતની અંદર કુપોષિત બાળકોની સંખ્યા 42% છે. 42% કુપોષિત બાળકો એટલે ઘણી મોટી સંખ્યા કહેવાય. આને જ પાર પાડવા માટે નેશનલ ન્યુટ્રિશન મિશન ને ઊભી કરવાની વાત છે. ક્લિયર? તો મિત્રો, આપણે સંપૂર્ણ 3 યર્સના એક્શન પ્લાનને સમજ્યા, પણ હવે આ જે એક્શન પ્લાન છે એને અમલમાં મૂકવાની પદ્ધતિ શું છે? તો આ એક્શન પ્લાનને અમલમાં મૂકવાની પદ્ધતિ તમારી સામે છે, જેમાં આયોજન તૈયાર થાય છે. આયોજનને તૈયાર કર્યા પછી સંસદીય સમિતિની રચના થાય છે, જે એની ઉપર ધ્યાન રાખશે કે આ કામ બરોબર બધું ચાલી રહ્યું છે કે નથી ચાલી રહ્યું, એના આંકડા, એનું ફંડિંગ, એનું પ્રોસેસિંગ બધું બરોબર છે કે નહીં. નીતિ આયોગથી વાસ્તવિક નીતિને લાગુ કરવા માટેની વાત છે. મતલબ કે આયોજન તૈયાર થયા પછી સંસદીય સમિતિની રચના, એના પછી નીતિ આયોગ વાસ્તવિક નીતિને ગ્રાઉન્ડ રિયાલિટી ઉપર લઈ જવાનું કામ કરશે અને લાગુ કરશે. હવે જેમ કે તમે અહીંયા નીતિને દેખો છો, તેમ રાજ્ય કક્ષાએ સુનીતિ છે, એટલે કે નીતિની બેન, સબ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. તો જેમ નીતિ છે તેમ સુનીતિ છે. રાજ્ય કક્ષાએ સુનીતિ કામ કરે છે અને રાજ્ય સ્તરે રાજ્યની વિધાનસભામાં તેની ચર્ચા થાય છે કે ભાઈ કેન્દ્રએ જે યોજનાઓ મોકલી છે, કેન્દ્રએ જે પૈસા મોકલ્યા છે એ કેટલા રિયાલિસ્ટિક છે અને ખરેખર આપણા રાજ્ય માટે કેટલા જરૂરી બને છે. તો આ જ રીતે રાજ્ય સ્તરે રાજ્યની વિધાનસભામાં ચર્ચા થશે અને ફાઇનલી એના પછી જિલ્લા તાલુકાના સ્તરે આ લાગુ થવા માટે જાય છે. પણ જિલ્લા અને તાલુકાના સ્તરે જિલ્લા વિકાસ પરિષદના માધ્યમથી લાગુ થશે. આ જિલ્લા વિકાસ પરિષદ આયોજન પંચમાં બી સંસ્થા હતી અને આ જિલ્લા વિકાસ પરિષદ નીતિ આયોગમાં બી સંસ્થા છે. એટલે નીતિ આયોગ અને આયોજન પંચની અંદર જો સંસ્થાઓમાં કોઈ બદલાવ થયો હોય તો કેન્દ્ર અને રાજ્યના સ્તર ઉપર થયો છે, જિલ્લાના સ્તર ઉપર કોઈ બદલાવ આવ્યો નથી. તો સૌથી પહેલા સંસદીય સમિતિ યોજના તૈયાર કરે, એ યોજના પછી નીતિ આયોગ વાસ્તવિક રૂપથી લાગુ કરે, એના પછી સુનીતિ રાજ્યના સ્તર ઉપર એને પ્રોસેસ કરે, રાજ્યની વિધાનસભામાં એની ચર્ચા થાય, જિલ્લા, તાલુકા અને ગ્રામીણ સ્તર ઉપર જિલ્લા વિકાસ પરિષદ દ્વારા એને લાગુ કરવામાં આવે. તો આ છે મિત્રો તમારા 3 યર્સ એક્શન પ્લાનની ચર્ચા, લાગુ કરવાની પદ્ધતિ પણ. એ જ રીતે 3 યર્સ એક્શન પ્લાન જે હતું એની સાથે 7 વર્ષનું જે પ્લાન છે અને એની સાથે જે 15 વર્ષનો પ્લાન છે એની પણ આપણને આછી પાથળી માહિતી નીતિ આયોગની વેબસાઇટથી મળે છે. તો મને લાગ્યું કે મારે તમારી સાથે આ વસ્તુ ડિસ્કસ કરવા જેવી છે. જેમ કે 3 યર્સના એક્શન પ્લાનને આપણે સમજ્યા, એ રીતે સ્ટ્રેટેજી પ્લાન આપણને શું કહે છે? તો આ મધ્યકાલીન વ્યૂહરચના છે જે ખાસ કરીને 2017થી 2024ની વચ્ચે ચાલશે અને આ જે આખી સ્ટ્રેટેજી પ્લાન છે, આ સ્ટ્રેટેજી પ્લાનના માધ્યમથી ભારતના સીમિત સંસાધનોને વાસ્તવિક રીતે અમલમાં મૂકવાનો પ્રયત્ન કરવામાં આવશે. એક્શન પ્લાન બેઝિકલી એ બધી જ વસ્તુઓ પર કામ કરે છે કે જે અત્યારે જરૂરી જ છે. ગરીબને ભોજનની જરૂર છે, અશિક્ષિતને શિક્ષાની જરૂર છે, આરોગ્ય માટે હોસ્પિટલની જરૂર છે, તો બધું બનાવી દો. એકવાર આ બધા લોકોને બધી વસ્તુઓ મળવાની શરૂઆત થશે એના પછી આપણે વિચાર કરી શકીએ છીએ કે એની અંદર હવે સ્ટ્રેટેજી કઈ રીતે ઊભી કરવી. જે સંસાધનો આપણી પાસે સીમિત છે અને જે અસીમિત જનસંખ્યા છે એ બંને વચ્ચેનું બેલેન્સ કઈ રીતે કરવું, આ સ્ટ્રેટેજી માટે કામ થઈ રહ્યું છે. અને એ જ રીતે આગળ વધીએ તો છે વિઝન 15 વર્ષ. એ દેશ જેને પોતાના આવાવાળા સમયની ખબર નથી એ દેશ પર હંમેશા પ્રશ્નાર્થ ચિહ્ન છે. પણ જો તમે આજે ઉભા ઉભા પોતાના આવાવાળા 15-20 વર્ષોને દેખી શકતા હો તો તમને એ ખબર છે કે તમારું લક્ષ્ય કયું છે. બસ તમારે ખાલી એનું મેપિંગ કરવાનું છે. અને ભારત સરકાર એ 15 વર્ષને દેખે છે કે આવાવાળા 15 વર્ષમાં આપણે ક્યાં હોઈશું. જેમ કે આવાવાળા 15 વર્ષની અંદર દરેક ઘરમાં શૌચાલય હશે, દરેક ઘરમાં વીજળી હશે, ડિજિટલ કનેક્ટિવિટી હશે, સંપૂર્ણ સાક્ષરતા આખા ભારતમાં થઈ ચૂકી હશે, દરેકની પાસે આરોગ્યની સેવાઓ હશે, સ્વચ્છ ભારતના આધાર ઉપર હવા, પાણી અને જમીનમાં સ્વચ્છતા હશે,
સ્કિલ ડેવલપમેન્ટના પ્રોગ્રામ ભારતની અંદર કામ કરતા હશે અને સ્કિલ ડેવલપમેન્ટ યુવાનો માટે ફળદાયી નીવડશે. પોવર્ટી મેનેજમેન્ટ આપણે કરીશું અને બને ત્યાં સુધી જે ગરીબી છે એને દૂર કરવાનો જ પૂરેપૂરો 100% પ્રયત્ન કરીશું. અને એ જ રીતે અટલ ઇનોવેશન પેનલ મિશનના આધાર ઉપર ખાસ કરીને જે સ્કૂલિંગ સિસ્ટમ ડેવલપ થઈ છે એમાં જે બાળકો છે એમને બહુ નાનપણથી જ ઇનોવેટિવ આઈડિયાઝ માટે પ્રોત્સાહન આપીશું. બાળકોનું મગજ ખુલ્લી દુકાન છે, જે મૂકો એ બધું જ છે એમાં. એટલે જો તમે બાળકને બહુ નાનપણમાં ડરાવવાનો પ્રયત્ન કરો, રોકવાનો પ્રયત્ન કરો, તોડફોડથી જો તમે ડરો તો તમે એના ઇનોવેટિવ માઇન્ડને ક્યાંક ને ક્યાંક ખતમ કરી દો છો. પણ જો તમે એને પ્રોત્સાહન આપો અને એક સાચી સીધી દિશા આપો તો હોઈ શકે છે કે આવા વાળો નવો આલ્બર્ટ આઇન્સ્ટાઈન તમારા ઘરમાંથી જ નીકળે. 2031-32 ની અંદર ભારતની અર્થવ્યવસ્થા કેવી હશે? તો કેન્દ્ર અને રાજ્યનો સંયુક્ત ખર્ચો 130 લાખ કરોડ ને પાર થઈ ચુક્યો હશે. મતલબ કે 2031-32 ની અંદર આપણે 130 લાખ કરોડ ને લગભગ પાર કરી ચુક્યા હોઈશું સંયુક્ત રૂપથી, જે વર્તમાન કરતા ડબલ છે. શહેરની વસ્તી 60 કરોડ ને પાર થઈ ચૂકી હશે, જે અંદાજિત ભારતની કુલ વસ્તીના 45% છે. માથાદીઠ આવક જે અત્યારે 1,23,000 છે એ 3.5 લાખ ને પાર થઈ ચૂકી હશે. દેશના કુલ અર્થતંત્રમાં 3 ગણો વધારો આપણને જોવા મળે છે. જેમ કે અત્યારે હાલની તારીખમાં આપણા દેશનું અર્થતંત્ર $2.75 trillion છે, જે 2031-32 $7.25 trillion હશે એવો આપણો એક પ્રોજેક્શન છે. અને એ જ રીતે આવાવાળા 15 વર્ષોની અંદર 28 અમરેલા પ્રોજેક્ટ નીકાળવામાં આવશે અને 28 અમરેલા પ્રોજેક્ટ સમાજ કલ્યાણના કાર્યો માટે હશે. અમરેલા પ્રોજેક્ટનો મતલબ એવું ના સમજતા કે સરકાર છત્રી વેચવા ઉપર આવવાની છે. અમરેલા પ્રોજેક્ટનો મતલબ મિત્રો એવો થાય છે અહીંયા કે એક પ્રોજેક્ટના નીચે ઘણા બધા નાના નાના પ્રોજેક્ટ કામ કરતા હોય એને અમરેલા પ્રોજેક્ટ કહેવાય. એટલે એક બહુ મોટો પ્રોજેક્ટ હોય એના નીચે ઘણા નાના નાના પ્રોજેક્ટ કામ કરતા હોય. તો આ રીતે કુલ દેખવા જઈએ તો ભારતની અંદર 2032 સુધીમાં આપણે શું કરવાનું છે એ આખી માહિતી તમને જોવા મળે છે. પણ એક વાત ધ્યાન ઉપર લઈશું, જેટલા બી મેં તમને અહીંયા મિત્રો આંકડા આપ્યા છે એ બધા ટોટલી પ્રોજેક્શન છે. પ્રોજેક્શનનો મતલબ એવો છે સબ્જેક્ટ ટુ ફ્યુચર, હજી આ આંકડા પૂરા થવામાં આપણને ઘણો સમય લાગશે. ક્લિયર? તો આ છે કઈક વાત ભારતમાં નીતિ આયોગની, અને નીતિ આયોગની સાથે જ એ 15 વર્ષના વિઝનની, જેમાં 3 યર્સનો એક્શન પ્લાનનો આખો ડ્રાફ્ટ મેં તમને અહીંયા સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. ચોક્કસ કહેજો કે મારો આ પ્રયત્ન તમને કેવો લાગ્યો. આનાથી સંબંધિત તમે જે મટીરિયલ મેળવવા માંગો છો એ તમને અમારી ટેલિગ્રામ ચેનલ ઉપર જોવા મળશે. તો જલ્દી જલ્દી ટેલિગ્રામની અંદર જાઓ, સર્ચ કરો ધી ગુરુકુળ, જોઈન કરો અને આ મટીરિયલને મેળવો. આશા છે કે તમને અમારો આ પ્રયત્ન ઘણો સારો લાગ્યો હશે. તો અમારા યુટ્યુબ ચેનલને તમે લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોનને દબાવવાનું ના ભૂલતા, જેનાથી જે નવી નવી અપડેટ્સ છે તમને હંમેશા મળતી રહે. તો પાછા મળીશું મિત્રો, ખૂબ ખૂબ ધન્યવાદ.